મજા જેવું નતું ને, ઘરે અત્યારે મંદિરે જાઉં છું, ભગવાન ના દર્શન કરી આવું સમજા. હવે મારે તને તો ખબર છે કે મારે નાના દીકરાના લગ્ન થઈ ગયા, એ લવ મેરેજ કરીને લઈ આવ્યો, પણ આ મોટો દીકરાને મેં પહેલેથી ભણાવ્યો ને, એને હીરા કહે ને, એ મારા એનું કઈ થતું નથી. તે ભગવાનને જરીક મનાઈ આવું ને એમ કે હે ભગવાન જરીક જો અમારી સામે જો, એટલે બે ઘરે બારે થઈ જાય તો હું જવાબદારીમાંથી છૂટું. હવે જો એમ છે ને નરેશભાઈ, ભગવાન કઈ આખા ગામની જવાબદારી લઈ ને તો ભગવાન ઉસાદ ન આવે, એટલે એમ ભગવાન નહીં, થોડાક આપણો કર્મો હોય, થોડાક આપણા દીકરાના લખણ હોય, થોડુંક બધી વસ્તુ નડતી હોય, થોડીક થોડીક સમજા, ઉંમર નડે, બધું નડે. અરે પણ તું કેમ ને નથી ઓળખતો? આખા મારા આખા ઘરને ઓળખે છે, અશોકને ઓળખે છે, મને ઓળખે, દેવાંગને. હવે એક ખામી તું બતાવેલ કે અમે કોકનું દિલ દુભાવ્યું હોય અને કોકના રૂપિયા લીધા હોય ને પછી પાછા નો આપ્યા હોય તો અમારા કયા કર્મનો બદલો ભગવાન આપે છે? જો ખામી બધાનામાં હોય એવી ફરજિયાત વસ્તુ નથી. અમુક વસ્તુ એવી હોય કે તમારા પૂર્વજન્મના કર્મ હોય ને જે કરેલા, એ નડતા હોય સમજ્યા. અને ક્યાંક તો એ હોય કે આપણો સંબંધ, સંબંધ મહત્ત્વની વસ્તુ છે. તમારા આજુબાજુમાં સંબંધ સારા હોવા જોઈએ, કુટુંબમાં સંબંધ સારા હોવા જોઈએ. કોકના છોકરાના સંબંધ થાય ને ત્યારે આપણે આગળ પડીને હાલા હોવા જોઈએ. ત્યારે આપણે શું હોય કે ભાઈ આપણે શું છે કરાવીને, આપણે સાંભળવું પડશે ને, આપણે એવી બધી ગણતરી રાખી હોય ને તો આપણા દીકરા વરવાનો ટાઈમ આવે ત્યારે કોઈ બધા એ જ વિચારે કે ભાઈ આપણે અહીંયા શું છે આગળ હાલીને. હવે મને તો એમ થાય છે કે મારી એવો કાંઈ વાત લાવી હતી, પેલા ભારતીબેને એને કીધું છે એ કે કંઈકથી ગામડામાંથી વો લઈ આવો ને, ગમેથી વલસાડ વાપીમાં ગામડામાં કંઈ કે વો મળે છે સમજા, હારા મારી મળે, રૂપાળીને બધી રીતે દેખાવડી હોય તો પછી ન્યાથી જ લાવવું પડશે, બીજું કરવી હું આપણે એમ. અરે જો હું તમને એમ કહું છું કે ન્યા ઠેઠ જવું, આપણી કાંઈ પરિચય ન હોય, કોઈ ઓળખાણ ન હોય, કેવા માણસો હોય, કેવા કાંઈ ખબર ન હોય, બરાબર, અને કારણ વગરના દલાલ હસ્તક તમે કરાવો, એને પૈસા આપી દેવા, એની કરતાં હું એમ કહું છું અત્યારે ઓનલાઈન વો લાવે બધા. આમ જો ઓનલાઈન છે ને વેબસાઇટો આવે, સોફ્ટવેર આવે, તમારા છોકરાના બધા બાયોડેટા નાખવાના, સામેવાળા છોકરીના નાખે, એકાબીજાને પસંદ આવે ને તો લગ્ન કરાવી નાખે. ઓનલાઈન જો મોબાઈલ મળે, ટીવી મળે, કપડાની જોડ મળે, બધું ઓનલાઈન મળે, તો છોકરી હોતે ઓનલાઈન મળે તો લે તો એ તમને હજી ખબર નથી. આ તમે બધા છે ને હેરાન થાવ છો ને, એનું કારણ જ એ છે. અમારા ગામમાં જો બે ત્રણ જણા ઓનલાઈન છોકરી વહુ લાવ્યા સમજ્યા, એનું તો નામ જ પડી ગયું ઓનલાઈન ઓનલાઈન વહુ. કારણ કે તું કેસો ઓનલાઈન આલો, આપણે ફોટો બોટો બધું એમાં મોબાઈલમાં આપણે બતાવે, પણ ખાનદાન સંસ્કાર એ ક્યાં લેવા જવા? એ ઓનલાઈન જે બતાવ્યું હોય ને એ જે લોકો વેબસાઇટ વાળા હોય ને તમામ જવાબદારી લેતા હોય, કારણ કે એને તો આ હકાવવાનું હોય ને, એટલે એને બાયોડેટા આવે ને, એટલે એની ટીમ હોય, એની ટીમમાંથી માણસો જાય એની ઘરે તપાસ કરવા, માણસો રેગ્યુલર તમારું રીતે તપાસ કરશો એમને. કાંઈ તમે જેમ ફોટો મોકલશો પસંદ કરી લે જ નહીં, છોકરી છોકરો પસંદ કરે પછી કંપની વાળા જોવા આવે કે ભાઈ આ રેન્યુઅલ પાર્ટી તો છે ને, પછી ઓકે કરે. ઓહો, એવું બધું ઓનલાઈનમાં સોડિયું મળે તું પહેલી વાર સાંભળ્યો? હા તો તમે એક કામ કરજો, હું તમને છે ને લિંક મોકલી, તમે એમાં ફોર્મ ભરી દેજો, અને તમારો નાનો છોકરો તો હોશિયાર છે દેવા, એને કહેજો ને બધું કરી નાખે. હા તો એને મારે કહેવું પડશે, પણ એને ખબર હશે, પણ એ બિચારો આમ આમ બીતો હશે કે હવે ઓનલાઈન વહુનું કહેવું તો બાપુજી હું ઠપકો દેહે મને, ક્યાં કયા ખાનદાનની હોય, હું સંસ્કાર હોય, એ હું ખબર હોય, એટલે એ ના જ પડશે, એટલે એને મને નહીં કીધું હોય. તો હવે છે ને તમે ઉપાધિ કરો માં ન્યા થઈ જાય એમ છે વ્યવહાર, કારણ કે છે ને મેં મારા ગામના હકીકતના દાખલા જોયેલા છે, ખોટી જરી કઈ વાત નથી. તમે એમાં મહેનત કરો એટલે એમાં સફળતા મળે છે, બાકી તમે ગામડે જાઓ ન્યા કે ન્યા તમે ખાનદાનની વાત કરો, ન્યા તો તમે કોઈ નથી ઓળખતા, આમાં કોઈક જવાબદારી તો લે છે ને, ઓલા બધા દલાલ હોય સમજા, એટલે એ તો એના ફાયદા હાટું કહી દે, સારું છે ને તમે આ પાડી જાઓ ને લગ્ન થઈ જાય પછી હેરાન થાવ. તો આ જ કરવું પડશે તું કે ને, એમ જ કરવું પડશે ઓનલાઈનમાં, અને આપણી જ્ઞાતિની એ બધી એમાં લખ્યું છે બધું આવે, તમારે પહેલાં જોઈ લેવાનું, તમને એમ થાય કે ભાઈ હાલો આપણી જ્ઞાતિની નથી, છોકરી સારી છે, વ્યવસ્થિત છે, જેન્યુઅલ છે તો કરી નાખવાનું, અને એમ લાગે કે ભાઈ આપણી જ્ઞાતિની છોકરી તો એમાં જ્ઞાતિ લખી હોય, એ પછી છોકરી થોડીક કાળી હોય કે થોડીક નબળી હોય, ભણવામાં ભણે ગણે નોકરી કરવા
અને આપણે હશો કઈ કે આ ભણેલો છે. અરે ભણેલાનું મહત્વ નથી, મારે આપણા ઘરમાં શોભે અને આપણા ઘરને હાસવે અને ખાનદાનમાં છે ને કોઈ મહેમાન આવ્યો ને તો આવકારો આપે, બધી રીતે વ્યવસ્થિત રહે, સારી અને સંસ્કારી છોકરી આપણે જોવે છે. ભણેલી ઓછી હશે તો હાલશે, રૂપાળી ઓછી હશે તો હાલશે, અને ગરીબ હશે તો હાલશે, બધું આપણે લેટ ગો કરવા તૈયાર છીએ. પણ સંસ્કાર આપણે મહત્વના છે, એમાં આપણે બાંધછોડ ન કરીએ. તમારા વિચાર ગયા મને એમ, જ્યાં નકર આવું મેં ઘણા કીધું, પણ અમુક જડ જેવા હોય ને સમજે જ નહીં કે ના ના અમારે ઓનલાઈન નથી લાવ. જુઓ, તમને એમ લાગતું હશે ને કે હું ક્યાંની એકની એક વાત શું કામ કરું છું અને તમારી વાત સાથે સહેમત કેમ નથી થતી. તો તમે સમજો, આ ભારતીબાને મળી, એમની હારે વાત કરી, બિચારા 10 જગ્યાએ જોણ બતાવે છે, અને પેલા એમના ગામના દૂધીબેન છે, એમની છોકરી તો મને ગમી જ ગઈ. પણ આ તમે તે દિવસે એમ કીધું કે વિચારીને જવાબ મોકલી છું એટલે હું રોકાઈ ગઈ છું. બાકી ફોટામાં કેવી સુંદર લાગે છે, આપણા અશોક હારેની જોડી જામે જ, પણ તમને ખબર નહીં કોણે રવાડે ચડાવ્યા છે એ નથી સમજાતું. જો મારી વાત પહેલાં સાંભળે અને સમજજો, પરમર વિરોધ નહીં કરતી. આજે મને બધા પ્રદીપે કીધું છે ને કે ઓનલાઈન તમે છોકરી ગૂંથો ને તો બધી રીતે સારી હોય, કારણ કે ઓનલાઈન જે કરતી હોય ને અને એ સોફ્ટવેર જે ભરતી હોય ને જે કોમ્પ્યુટરમાં, એ ભણેલી ગણેલી હોય, સમજદાર હોય. અને ઓનલાઈન હવે અત્યારે જમાનો છે ઓનલાઈનનો, બધા ઓનલાઈનમાં કરે છે, આ ડૉક્ટરો એન્જિનિયરો બધા એમાં કરે છે. તો પછી હું કહું એમ કર, ઓનલાઈન આપણે લગ્ન કરાવ્યું ને અશોકના, તો હું કોઈ ગામડાનું ભોથું આપણા ઘરમાં ન આવે. એક વાત કહું તમને, બધી વાત સાચી. હાલો કે ઓનલાઈનવાળી છોકરી લાવીએ તો એ હારી, આપણે આ ગામડાનું ભોથું ઘરમાં ન આવે. ચલો તમારી બધી વાત માન્ય રાખી. તમને ખબર છે કે હા, ઓનલાઈનવાળી છોકરીએ જે ફોર્મમાં ભર્યું હશે એ માનવું, હવે એ સાચું છે ખોટું છે, હું છે હું નહીં, આપણને કેમ ખબર પડે? અરે જો એમાં છે ને ખોટું ન હાલે, કોઈનું ખોટું ન હાલે, બધું એમાં હોય. એમાં જો એણે કોલેજ કરી લેવું હોય ને તો કોલેજનું ઓલું પ્રમાણપત્ર હોય ને એમાં મૂકવું પડે, બધું મૂકવું પડે ને એમણે કંઈ ન થઈ જાય. ઓનલાઈન બધે કરે છે ને, ઓનલાઈન હું બધે ક્ષેત્રે જાય છે. બધી વાત સાચી, બધા કરતા હશે, પણ જ્યારે આપણને ગામડામાંથી આ ભારતી બા બતાવે તો સારી છોકરી મળે એમ છે, તો પછી આપણે શું કામ ખોટી પડોજળ કરવી જોઈએ? મારું એવું માનવું છે, આ ભારતી બા બિચારા આપણા દીકરાને પરણાવવા માટે કેટકેટલી મહેનત કરી રહ્યા છે, અને આપણે છીએ કે આ ઓનલાઈનનું પૂછડું પકડીને બેઠા છીએ. જો મારી વાત સાંભળે, આપણે ઓનલાઈન લગ્ન કર્યા હોય ને એ બધી છોકરી હારી, એવા ઘણા આપણે દાખલા જોયા છે. અને ગામડાથી જે લઈ આવે છે ને, ગામડેથી પૈસા આપીને ગામડેથી અજાણ્યામાં ક્યાંકથી છોકરી લઈ આવે છે ને, એને એવા હોતેને આપણે દાખલા જોયા છે. એ હોય હોતેને જાય, કોને ખબર કેવી હોય, મહિનો બે મહિને આપણે યારે વ્યવસ્થિત રીતે રહે, આપણને એમ જ લાગે કે આપણા ઘરની વોવસ બની ગઈ છે. પણ આપણે રાતે સૂતા હોય ને સવારે જોઈને ત્યાં વો વગેરેનું ઘર થઈ ગયું હોય, કબાટ સાફ કરીને બધું લઈને વહી જાય છે, એવા ઘણા આપણે દાખલા જોયા છે. તો ભારતીયનો બિચારાને ખબર એનું હોય કે આવી હશે, કારણ કે પેટમાં ઘરીને થોડા કોઈ જાણી લેશે આ કેવું છે એમ. હા, તે આ ઓનલાઈનવાળીના પેટમાં ઘરીને થોડી જાણી લેવાના છીએ આપણે કે કેવી નીકળશે. આ તમે એમ કહો છો કે એને બાયોડેટા સાચો મૂક્યો હોય, સર્ટિફિકેટ મૂક્યા હોય, આ મૂક્યું હોય તે મૂક્યું હોય. અરે જમાનો જો ઓનલાઈનનો થયો હોય ને તો જમાનો એટલો પણ બદલાયો છે, બધું નકલી મળી જાય. આજે તો મા બાપે નકલી મળી જાય છે, તો પછી આ સર્ટિફિકેટની તો ક્યાં વાત કરવી? જુઓ, મને એક વાત યોગ્ય લાગે છે કે કદાચ જોયેલું હશે ને તો કદાચ ખોટું હશે તો ત્યાં દોડી હકાશે, પણ આ ઓનલાઈનમાં વિશ્વાસ કરીને શું કરીશું આપણે? જો તું કહેશો એ વાત આપણે સાચી માની લેવી, પણ એવું લાગે ને તો આપણે અશોકની અને એ છોકરીની એકવાર મુલાકાત કરાવી લેવું, અને મુલાકાતમાં બધી ખબર પડી જાય કે છોકરી કેવી છે, એની વાત ઉપરથી બધી ખબર પડી જાય. જો એવું કંઈક હશે તો આપણે એને ના પડી દેવું. આપણા અશોકની તો શું વાત કરવી, એને તો બધા જ વ્યક્તિ સારા લાગે છે, કારણ કે એ પોતે સારો છે, એને દુનિયામાં કોઈ વ્યક્તિમાં કાંઈ ખામી લાગી જ નથી. અને તમે જેમ કહો છો મને કે ના આપણો અશોક કે એમ કરવાનું, તો અશોક કે એમ કરીશું ને તો આપણી નાવડી ડૂબી જ રહી. જુઓ, તમે કહો છો આ ઓનલાઈનવાળીને મળવાનું, તો મને ગામડાની છોકરીવાળી જોણ કરવા દો ને, તમને વાંધો શું છે? તમે ભણેલી ગણેલી આ તે ફલાણું ઢીકણું આવું કેટલી વાર કીધું મને કે આમ કરશે ને તેમ કરશે, ફલાણું કરશે ને ઢીકણું કરશે. અરે ભણેલી ગણેલી હશે કે ડફોડ હશે, આપણા દીકરાને ને આપણા ઘરને સંભાળીને બેસે ને એનું નામ વહુ. જો ગામડેથી આપણે એમ કેવી કે ગામડે જોણ જોવા જાવી આપણે, બરાબર,
ખાલી જોવા જવું છે ને, અને લોકો વાતું કરશે કે જો ક્યાંય મેળનો આવ્યો ને એટલે એ ગામડાથી લાવ્યા છે, ગામડાનું ગોથું લાવ્યા, અને ઓનલાઈન કરશું ને તો લોકોને એમ થાય જોઈ ભણેલી ગણેલી તો ભલે અશોકનું મોઢું કર્યું પણ ભણેલી ગણેલી છોકરી તો લાવ્યા, અને ઓનલાઈનમાં તો એ જગ્યા પસંદ ન આવે તો આપણે બીજું ઓનલાઈન જોઈએ કે, અને ઓલામાં તો એવું થાય ગામડાનું જો આપણને પસંદ નહીં આવે ને એ આપણને પસંદ નહીં કરે ને તો પછી આપણે લોકો વાતું કરશે કે ગામડામાં ગયા તો ન્યાય એના દીકરાનો મેળ ન આવ્યો, અને ઓનલાઈનમાં કંઈ ખબર નહીં પડે કોઈને જો મેળ નહીં આવે ને તોય એ બધું ઘરમાં ઘરમાં આપમેળે બધું પતી જાહે. એટલે હું કહું એમાં તું રાજી રહે અને આ કમાડ તું એમ મનમાં તું મનમાં વિરોધ મારો કરમા બધું. બધી વાત સાચી છે, તમને હું વિરોધી લાગું છું, ઠીક લાગે એમ કરો, પણ હું તો ગામડાની છોકરીનું જોણ કરીશ કરીશ ને કરાવીશ જ. હા તો વાંધો નહીં, આપણે એ હોત ને કરીએ ને ઓલી હોત ને જોઈ લઈએ, બસ લ્યો તું રાજી અને આપણે જે પસંદ આવે એ આપણે કરીશું, લ્યો બસ. એ હા હા તમે આવ્યા ને એટલે આ ભજન બંધ કર્યા. આ અચાનક કેમ આવવાનું થયું, કંઈ ખૂટે છે, કંઈ જોઈએ છે? આ તો હું એટલા માટે આવી, દૂધીન છોકરીને ફોટો મોકલ્યો હતો ને તો એ જોવાઈ ગયો હોય તો હવે આપણે જોણ ક્યારે કરવું છે? બા ફોટો તો મેં જોયો, ઘરના બધાએ જોયો, અને છોકરી સારી છે, દેખાવડી છે, આ પણ આપણે અત્યારે જોણ કરવાનું નથી થતું. કેમ, કાંઈ વાંધો આવ્યો? બાકી નમણાશ કેવી છે એના મોઢાની? હા હા દેખાવડી છે છોકરી, સંસ્કારી છે, તમારા કયા પ્રમાણે કામગરી છે અને આ ઘરને સંભાળીને બેસે એવી છે. પણ વાત એમ છે ને બા કે આ મારા ઘરવાળા છે ને એમણે કંઈક ઓનલાઈન છોકરી જોઈ છે, એટલે આ કમ્પ્યુટર આવે ને એમાં એનો એ આખો પરિચય હોય કે નામ ગામ ઠામ શું ભણી છે આ તે એવું, હવે આ જમાના પ્રમાણે એવું હોય તો એ લોકોએ અમારા અશોકનો ફોટો મૂક્યો હતો ને આ બાજુથી એ છોકરી એનો મૂક્યો હશે તો અશોકની વાત ત્યાં ચલાવી છે. અત્યારે તમે દૂધીબેનને કંઈક કહેતા નહીં સમજ્યા, પણ આ ઓનલાઈનમાં ફોર્મ ભર્યું હતું એના પપ્પાએ મને પૂછ્યા વગર, તો એ બંનેનું જોણ કરાવવાની વાત કરે છે એટલે હમણાં તમે દૂધીબેનને જોણ કરવાનું ના પાડજો. હા એમાં કેવું હોય રીચાબેન, મારે થોડીક વાત તો કરવી પડે. હવે જો એની એ છોકરી મોટી થઈ ગઈ છે એટલે એ લોકો ગોતતા હોય, વળીને કોઈકનું જોણ આવે તો એ તો ના ન પાડી શકે. અને આ તમે જે કહો છો કે ઓલા કોમ્પ્યુટરની અંદર બેઉના ફોટા મોકલીએ ને પછી એની બધું હોય કે એ ક્યાં જન્મ્યા ને હું કર્યું ને હું ભણ્યા, પણ હું એમ કહું છું એ ખાલી એનો જ પરિચય હોય, એના કુટુંબમાં કોણ છે, એ લોકો કેવા છે, કેમ છોકરીનું હજી નથી થયું, કેમ મોટી ઉંમરની થઈ ગઈ, તો એ બધું તો આપણને જાણવા મળે ને. પણ આ તો જોયેલું ને જાણ્યું તો ખરું, આ દૂધિયા રહે તો અમારે વર્ષોથી સંબંધ, મેં કીધું હતું ને તમને મારી નજર આમે એની છોકરી મોટી થઈ છે, બહુ સારી છે, અને જો કંઈક ઉતનીત થાય ને તો આપણે જોયેલું ને જાણીતું હોય ને તો કંઈક બે શબ્દ કહી શકીએ. હા હા તમારી વાત એકદમ સાચી છે ભારતીબા, પણ તમને તો ખબર છે ને આ તમે વર્ષોથી મારા પડોશમાં રહો છો, મારા ઘરમાં મારા વરનું જ ચાલે છે, એ કે એમ કરવાનું, એટલે એમનું કહેવું એમ છે કે એમને જે છોકરી જોઈ છે એ પહેલી જોઈએ. આ મારું હાલતું હોત ને તો હું તો આ દૂધીબેનની છોકરીને ક્યારની મારા ઘરની વહુ બનાવીને લઈ આવી હોત, પણ મારું ચાલતું નથી ને ત્યાં તો વાંધો છે. પણ હું શું કહું છું સાંભળો, હમણાં તમે દૂધીબેનને એમ કહેજો કે છોકરો જરા કામમાં છે એટલે થોડા દિવસ પછી રાખે, ત્યાં સુધી આ જોણ જોઈ લઈએ, જો ના સારું હોય તો આપણે દૂધીબેનવાળી વાત તો છે ચલાવવાની જ છે. હા એ તો હું છે ને દૂધીને કાંઈ પણ બહાનું કાઢી લઈશ કે હમણાં એ છોકરો કંઈક બહારગામ ગયો છે ને આમ ગયો છે ને, હું કાંઈ પણ બહારનું કાઢી લઈશ. પણ મારે તમને હજી એક વાત કેવી છે બોલો ને, હું ભલે ને ગામડાની રહી આમ મને કાંઈ ખબર ન પડે, પણ એટલી ખબર તો પડે જ કે આ તમે લોકો કયો લા પડદા ઉપર છોકરીને જોઈ હોય ને તો એ તો લાગે તો રૂડી રૂપાળી, પણ ખબર ન હોય ને આપણને કે અંદરથી કેવી છે. અને બીજી વાત, ભણેલી ગણેલી આવે ને પછી અહીંયા રોપ જમાવે પોતાનો, તો આપણો તો એક તો અશોક બિચારો મોટી ઉંમરનો થઈ ગયો છે, પાછો કમાય છે તો એ થોડુંક ઓછું કમાય છે, અને પછી જો રોજના ઘરમાં ઝઘડા થાય તો તમે કોને સમજાવવા જશો? એ વાત સાચી છે તમારી, હું એના પપ્પાને સમજાવી સમજાવીને થાકી ગઈ કે આવું કંઈ થાય તો કોણ,
કોણ જવાબદાર? પણ એના પપ્પા છે કે જે સમજવા તૈયાર નથી. અને ખાસ વાત તો એ છે ભારતીબા કે હું કંઈ પણ કહું ને તો એમ કહે છે કે તને સમજ ના પડે, મને મારા દીકરાની પડી છે, મારા એને લગ્ન ક્યાં કરાવવા ને ક્યાં નહીં ને એની મને ખબર પડે છે, તું વધારે દોડ દાપણ ન કર, એટલે મારાથી કાંઈ બોલાતું નથી. કાંઈ નહીં, રહેવા દો ને, એ લોકોને જેમ સારું લાગે ને એમ કરવા દો. આ તો પેલું એ લોકો એમ સમજે ને કે બૈરાની બુદ્ધિ પાણી એ, પણ એને ન ખબર હોય કે આપણા અનુભવ કેટલા હોય. જવા દો, ઈ જોઈ લે તમે પસમન કેવડાવજો. હા, તમે ખોટું ના લગાડતા. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ તો કોકનું થતું હોય તો આપણે કામ કરીએ. હાલો હું નીકળું. હા, તમારું નામ હેતલ છે? મારું નામ હેતલ છે. હા, આમ જો એક વાત કહું, આ બહુ વરસાદ આવતો હતો ને એટલે હું ઘડીક ઊભો રહી ગયો. અચ્છા, તમે અશોક? હા. તમે મારું ઓનલાઈન ફોર્મ જોયું હતું? હા જોયું હતું ને, પણ એમાં તમારો ફોટો જોયો. તમે તો બહુ ફેશન વાળા છો, આમ ચશ્મા ને બધા કપડા એવા પહેર્યા હતા. અત્યારે જનરેશન પ્રમાણે આપણે એ પ્રમાણે રહેવું પડે ને, એટલે મેં એવા ફોટા અપલોડ કરાવ્યા હતા. પણ મેં જોવો એમાં બધું લખ્યું હતું ફોર્મમાં, પણ તોય હું તમને કહી દઉં, હું હીરા ઘઉં છું. અચ્છા, તમે તમારી સેલરી કેટલી છે? મારે અત્યારે 25,000 નું કામ થાય. અચ્છા. હા, ને તમારા ફેમિલી મેમ્બર્સ? મારા બાપુજી, મારા મમ્મી, મારો ભાઈ. એ લોકોનો નેચર કેવો છે? એનો બધાયનો સારો છે. એ જુઓ ને, અત્યારે મારી ઉપાધિ કરે છે અને મારા નાના ભાઈના લગ્ન થઈ ગયા છે, હું બાકી છું. અચ્છા, તમારી એજ કેટલી હશે? આઈ થિંક મારી એજ, સોરી, એક્ચ્યુઅલી જુઓ એમાં મેં લખેલી તો છે, મેં તમારો બાયોડેટા તો જોયો હતો, બટ ઘણા લોકો મને એવા મળ્યા છે કે બાયોડેટામાં કંઈક અલગ હોય અને રિયાલિટીમાં પણ કંઈક અલગ હોય, એટલા માટે મારે તમને પૂછવું પડે. મારી લાઈફનો સવાલ છે કે નહીં? મારા 37 વર્ષ થયા છે. ઇટ્સ ઓકે. હા, મને કોઈ ઇશ્યુ નથી. જુઓ, તમને હું ગમી કે નહીં? આ કેવી વાત કરો છો? મને તો એમ હતું કે તમે મને અહીંયા મજાક ઉડાડવા બોલાવ્યો હોય છે. સોરી, જુઓ, મેં તમને કોઈ મજાક ઉડાડવા માટે નથી બોલાવ્યા. અને આપણે એકબીજાએ ફોર્મ ભર્યું હતું, આપણા એકબીજાના રિપ્લાય આવ્યા ને, એટલે આપણે મળવાનું થયું. બટ તમને હું ના ગમતી હોય ને તો તમે મને ના પાડી શકો છો. અરે, આ સવાલ તો મારે તમને કરવાનો હોય, આ સવાલ તમે મને કરો, તમે તો મને બહુ ગમો છો. હું તમને ગમું તો હોય તો એ મને નથી ખબર. જો તમે મને આઈ લાઈક યુ, એટલે એ મને અંગ્રેજી તો નથી આવડતું. મતલબ કે તમે પણ મને ગમો છો. અને આ લોકો વાતો કરશે ને કે એજ મોટી છે, આ છે, તે છે. વાતો જી છે, એટલે જરીક તમે સન વિચારજો. મેં તો ભગવાન સામે બે હાથ જોડ્યા છે, મારા તમતા થાય તોય ભલે અને ન થાય તોય ભલે લગ્ન, હું દરરોજ મંદિરે આવે. સાચું કહું ને તો જ્યારે મેં તમને પહેલી વાર ફોટામાં જોયા ને, ત્યારે જ તમે મારા થિલોર દિમાગમાં કાબૂ કરી બેઠા હતા. અશોક, વિલ યુ મેરી મી? એ મને અંગ્રેજી નહીં આવડે, એમ તો કહું છું, મેરી મી ને એવું બધું તો હું છે ને થોડુંક જ ભણ્યો છું, અને અંગ્રેજી તો મને શું કહેવું, ગુડ મોર્નિંગમાં ખબર પડે, સવારના પોરમાં કાંક કે નહીં, બાકી તો. તમે મારી સાથે મેરેજ કરવા તૈયાર છો? હા. તો તમારા ઘરે પણ વાત કરવી પડશે ને? અરે, કોઈ ઇશ્યુ નથી. એ બધાય તો વાટ જોઈને બેઠા છે કે ક્યારે મારા લગ્ન થાય. એ બધાય મનમાં એમ છે કે આના ભાગમાં છોકરી છે કે નહીં. એ લોકોને કોઈ પ્રોબ્લેમ્સ તો નહીં આવે ને? અરે, નહીં આવે. અમુક તમે છે ને તમારે ઘરે પૂછી જોજો. મારા ઘરે કોઈ નથી. હું નાની હતી ને ત્યારે જ મારા મમ્મી પપ્પા મને આ દુનિયામાંથી છોડીને જતા રહ્યા હતા. અને હું એક બીજા રાજ્યમાંથી અહીંયા જોબ કરું છું. અને મારી કાસ્ટ પણ અલગ છે. તો તમારા મમ્મી પપ્પાને કોઈ ઇશ્યુ તો નહીં થાય ને?
અરે કાઈ ઈ કાઈ વાંધો નહીં આવે, અને આ ઇશ્યુ એટલે હું ઈ કયો પહેલા પ્રોબ્લેમ્સ, અરે કાઈ કાઈ પ્રોબ્લેમ નહીં આવે, સમજ્યા તમે? મને તો છે ને એવો છોકરો જોઈએ છે કે મારી કેર કરે, જે મને સમજે. અરે તમે મને લાઈફ ટાઈમ સમજશો ને અશોક? હા લાઈફ ટાઈમ, આખી જિંદગી એમ જ કહેશો ને, કાંક લાઈફની એડવર્ટાઈઝ આવતી હોય ને એટલે મને ખબર છે આમ થોડું થોડું, બાકી તો સમજે. અને હું જો એક બીજી વાત કરી દઉં કે હું હીરા ગાઉં છું ને રવિવારે છે ને, રવિવારે અમારે રજા હોય એટલે રવિવારે છે ને તમ તારે તમારે જ્યાં જવું હોય ને ફરવા ત્યાં લઈ જાય. હંમેશા ખુશ જ રાખાય, પણ પેલા આ મારી ખુશી છે ને એ હું પેલા હું છે ને મંદિરે જાય ને ભગવાન ને છે ને ભગવાન નો આભાર માની. સારું, તમે મંદિરે જઈ આવો ને મારા બીજા કામ પતાઈ આવ. અને હું છે ને આ ધાંજે તમને ફોન કર્યો. હા ભલે હાલો, તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે કઈ બાજુ ઉપડી? આ રસ્તો ક્યાં જાય છે? આ રસ્તો આપણા ગેટ તરફ જાય છે. બસ તો હું ત્યાં જ જઉં છું. પણ ગેટ મતલબ કે આમ બહાર જવું છે તો ક્યાં કયા કામકાજથી જવું છે એમ પૂછું છું. મારે બધું તમને કઈ કઈ ને કરવાનું કે હું અહીંયા જાઉં છું, આમ કરું છું, તેમ કરું છું. આ કાલે સવારે તો મારે શ્વાસ લેવો છે ને તો પણ મારે કેવું પડશે? દેવાંગ હું શ્વાસ લઉં નહીં તો હું મરી જઈશ. ઓ મેડમ, આવી હાલત મારી છે આ ઘરમાં. મારે કઈ કરવું હોય તો તમને હજાર વખત પૂછવું પડે છે, બાકી તમારે મને ક્યારેય કઈ પૂછવું નથી પડ્યું. કેટલાય દિવસ થી કે તમારા મોટા ભાઈ ના લગ્ન કરાવડાવી દો, વાતચીત ચલાવો, તો આ તારા કહેવા પ્રમાણે તારા ફોર્સ પ્રમાણે આપણે મોટા ભાઈ નું ઓનલાઈન બધું ગોઠવ્યું હતું ને, એ છોકરી પસંદ આવી ગઈ છે ને એમની સાથે લગ્ન પણ નક્કી કરી જ નાખવાના છે. હવે બને જ નહીં. શું બને જ નહીં? 100% ખાતરી છે ગાંડી મારી. છોકરી આ પાડી દીધી? હા પાડી છે. હવે મોટા ભાઈ કહેતા હતા કે આ પાડી દીધી છે, એમને પણ ગમે છે, બંને સામ સામે ઓકે ડન કરી નાખ્યું છે. છોકરી થોડી મગજથી હોય શકે, આપણને થોડી ખબર છે ઓનલાઈન એ લોકોએ શું વાત કરી હોય. એટલે જ તો, એટલે તો આ પાડી દીધી. બાકી મોટા ભાઈને કોઈ છોકરી હા પાડે એમ નહોતી, પણ હા પાડી દીધી. ઓ મેડમ, અત્યાર સુધી થતું નહોતું મારા ભાઈનું તો ઘણું સંભળાવ્યું છે, હવે થઈ ગયું છે, મતલબ થઈ જશે લગ્ન કરીને. તમે કેમ સંભળાવો છો? હું તને એ કહેવા માંગુ છું કે છોકરી જેવી હોય તેવી, જે હોય તેનું મગજ કામ કરતું હોય કે ના કરતું હોય, પણ તું દેરાણી થઈશ. નહીં નહીં એક મિનિટ, આ તમે મને સંભળાવો છો શેનું? કે તું બહુ કહેતી હતી તમારે એકને થોડી તમારા ભાઈના લગ્ન કરાવવા હતા, તમારે બધાએ કરાવવા હતા ને, મેં તો ખાલી વાત મૂકી હતી. હા પણ તારી વાત મૂકવાના હિસાબે જ મેં ડરીને પપ્પાને વાત કરી હતી કે નહીં? ડરીને? એટલે તમે એવું કહેવા માંગો છો કે હવે હું ભૂત લાગું છું? ના 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 ના, તારા દબાણ હેઠળ આવી વાઘ છું? તું થોડી વાઘ હોઈ શકે, તું તો વાઘણ હોઈ શકે. મતલબ આ જાતિ ચેન્જ ના કરી શકીએ ને આપણે? જાતિ તો જાતિના હાથમાં હોય, ભગવાનના હાથમાં હોય, એ થોડી ચેન્જ કરી શકું. એટલે આ બધું મારા લીધે થયું છે એમ ને? અરે ના ના, આ બધું તારી વાતને લીધે થયું છે એમ કહેવા માંગુ છું બેબી, સમજી? એમ કોને, બાકી આમાં છે ને મારો કઈ વાંક નથી. આ હું તો છે ને તમારા ભાઈના સારા માટે કહેતી હતી. હા સાલી, મારી વાત છે તો અધૂરી રહી જાય છે. મતલબ કેવા તને એ માંગતો તો કે હે આ ઘરમાં આવે ને તો તું દેરાણી બનીશ, એમને સારી રીતે શાંતિથી સાચવજે. હા આમ તો આ બધી ફરજો જેઠાણીની આવે, પણ હવે જેઠાણી આવે પેલા તું આવી ગઈ છે ઘરમાં, તો મારે તને કહેવું તો પડે ને. તો હું પેલા આવી ગઈ એમાંય મારો વાંક છે? અરે તારો વાંક નથી, પણ તું સમજતી નથી કે તારે તારી જેઠાણીને કેવી રીતે રાખવી એ બધું શીખવું પડશે, સમજવું પડશે. પણ એ જેઠાણી છે ને એને ખબર પડવી જોઈએ ને, એટલી તો બુદ્ધિ હશે ને એનામાં. સાલું મારામાં બુદ્ધિ હતી કે નહીં કે મેં તારી સાથે લગ્ન કર્યા? એટલે હું બુદ્ધિ વગરની છું? મેં મારી જાતને કહ્યું બેબી, મારી જાતને, તને નહીં. આ મતી તો મારી મારી ગઈ હતી કે હું તમારી સાથે લગ્ન કરીને અહીંયા આવી આ બધું જોવું પડ્યું, અને એ જે પણ આવે તે લગ્ન કરીને મારે શું છે એનું જોવે ને હું મારું જોઈ લઈશ, એને જે કામ કરવું એ કરે. થેન્ક યુ. બાકી આમ જો બને દેરાણી જેઠાણી મળીને ઝઘડાઓ નહીં કરતા, પ્લીઝ. મને જે વાતનો ડર હતો ને એ વાતનો ખુલાસો કરવા માટે આવ્યો છું. કરી લીધો? હા કરી લીધો.
એના સિવાય બીજી કોઈ વાત નહોતી. આ તો મને થયું કે તું બહાર જઈ રહી છે તો ક્યાં આમ હાટો મારવા જાય છે કે શું એમ. આ મોસમ સરસ છે, મોસમ સારો છે એટલે તો થયું કે આપણે બંને બહાર જઈએ એમ. તમે બહાર આવશો? હા, ટાઈમ છે, ટાઈમ છે. મને લાગે છે કે તું દિવસો જોવાનું ભૂલી જાય છે. આજે સન્ડે છે, સન્ડે રવિવાર. તો આ તમારા મિત્રો રાહ નહીં જોતા હોય બહાર તમારી? એ તો હું ખમણ ઢોકળા ખાઈ આવ્યો સવાર સવારમાં મસ્ત. એકલા એકલા પેટ પૂજા કરી લીધી ને આ વિચાર આવ્યો કે મારી પત્ની માટે હું પાર્સલ લેતો જાઉં. ચલ ખવડાવવા લઈ જાઉં, ચલ ચલ ખાઈ લેજે.